नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपनु खूब खूब स्वागत है। आज वीडियो में आप विद्या प्रवेश सप्ताह आठ की जो प्रवृत्ति है एना विषे जोईशु। तो सोमवार की प्रवृत्ति में सर्कल टाइम की प्रवृत्ति में टपली मरवी, एट्ले कि शिक्षक बाड़कों ने गाल पर टपली मरता मरता वर्खंड में आवा कहूँ। वर्खंड मुक्त रमत में है संख्या कार्ड, ए एक थी पांच सुधीना संख्या कार्ड बाड़कों ने आपवा, वर्ग की विविध वस्तुओं ने એ સંખ્યાકાળ પ્રમાણે ગોઠવવાનું। ગણિત પર્યાવરણની પ્રવૃત્તિમાં છે જોડકા જોડો, એ વર્કશીટ 23ની પ્રવૃત્તિ કરાવી। ત્યારબાદ બાળગીત છે એક એક ચકલી ચણતી હતી। સર્જનાત્મક પ્રવૃત્તિમાં છે કાગળની હોળી, રંગીન કાગળમાંથી બાળકોને હોળી બનાવતા શીખવવું। ત્યારબાદ ભાષાની પ્રવૃત્તિમાં છે ઉખાણા, એ શિક્ષક આવૃત્તિમાં જે ઉખાણ આપેલા છે એ બાળકોને પૂછવા। ત્યારબાદ જોડકણા ગવડાવવા, અને મેદાનની રમતમાં છે કલર કલરની રમત રમાડવી। વાર્તા છે વાંદરો અને મગર, એ વાંદરો અને મગરની વાર્તા બાળકોને હાવભાવ સાથે કહેવી। મંગળવારની પ્રવૃત્તિમાં સર્કલ ટાઈમની પ્રવૃત્તિ છે હળવી કસરત કરાવી, ખભા કાંડા અને કમરની હળવી કસરત કરાવી। ત્યારબાદ વર્ગખંડ મુક્ત રમતમાં છે સંખ્યા કાર્ડ, બાળકોને 6 થી 10 સુધીની સંખ્યાના કાર્ડ આપી, એ સંખ્યા કાર્ડ મુજબ વર્ગની વસ્તુઓને વર્ગની વિવિધ નાની નાની વસ્તુઓને તે પ્રમાણે મૂકવા કહેવું। ત્યારબાદ છે ગણિત પર્યાવરણની પ્રવૃત્તિમાં બાળગીત છે સાયકલ મારી સરળ જાય। ત્યારબાદ ખાલી ભરેલું એ પ્રવૃત્તિ કરાવવું। સર્જનાત્મક પ્રવૃત્તિમાં છે વિમાન બનાવવું, એ રંગીન કાગળ બાળકોને આપી તેમાંથી વિમાન બનાવતા શીખવવું। ભાષાની પ્રવૃત્તિમાં છે અક્ષર શોધ, કાપા પર કેટલાક શબ્દ લખવા અને તે શબ્દમાં પ્રથમ અક્ષર સમાન હોય તેવા શબ્દો શોધવા કહેવું। ત્યારબાદ મેદાનની રમતમાં છે નદી કે પર્વતની રમત બાળકોને રમાડવી। વાર્તા છે લાલચું કૂતરો, એ ચિત્રચાર દ્વારા એની સમજ આપવી। ત્યારબાદ બુધવારની પ્રવૃત્તિમાં છે હળવી કસરત, બાળકોને આંખ ખભા અને ગરદનનું પરિભ્રમણ કરાવવું। વર્ગખંડ મુક્ત રમતની પ્રવૃત્તિ છે વસ્તુની ગોઠવણી, સંખ્યાકાળ મુજબ બાળકોને ક્રમમાં ગોઠવવા કહેવું। ત્યારબાદ લંબાઈની સરખામણી, જુદી જુદી લંબાઈના દોરા લઈ એક ચાર્ટ ઉપર તે દોરાની લંબાઈ પ્રમાણે બાળકોને ચાર્ટ પેપર પર ગોઠવવા કહેવું। ત્યારબાદ છે કાગળનું ફૂલ, એ કાગળનું ફૂલ બનાવતા બાળકોને શીખવવું। ત્યારબાદ છે જોડકણા ગાન અને કલર કલરની રમત રમાડવી, વાંદરો અને મગરની વાર્તા બાળકોને પુનરાવર્તન કરાવવું। ગુરુવારની પ્રવૃત્તિમાં સર્કલ ટાઈમની પ્રવૃત્તિ છે ટપલી મારવી, એનું પુનરાવર્તન કરાવવાનું છે। વર્ગખંડ મુક્ત રમતમાં મૂળાક્ષર કાર્ડ, બાળકોને મૂળાક્ષર કાર્ડ આપવા અને તે કાર્ડને ચિત્ર સાથે જોડવા કહેવું। ત્યારબાદ ગણિત પર્યાવરણની પ્રવૃત્તિ છે ગુંજાસની સરખામણી, જુદા જુદા માપની પાત્રોની ગુંજાસની સરખામણી કરવી, આ પ્રવૃત્તિ વર્ગખંડમાં બાળકો સમક્ષ કરાવી। સર્જનાત્મક પ્રવૃત્તિમાં છે કાગળનો દેડકો બનાવવો, એ દેડકો બનાવતા બાળકોને શીખવવું। ભાષાની પ્રવૃત્તિમાં છે સમાન અક્ષર, પ્રથમ અક્ષર સમાન હોય તેવા શબ્દો બાળકોને બોલાવવા અને જોડકણાનું ગાન કરાવવું। ત્યારબાદ મેદાનની રમત છે નદી કે પર્વત, વાર્તા છે લાલચું કૂતરો, એને ચિત્ર દ્વારા સમજ આપવી। શુક્રવારની પ્રવૃત્તિમાં સર્કલ ટાઈમમાં છે હળવી કસરત કરાવી, ખભા કાંડા અને કમરની હળવી કસરત કરાવી। ત્યારબાદ વર્ગખંડ મુક્ત રમતમાં છે મૂળાક્ષર કાર્ડ, બાળકોને હાથમાં ચિત્ર આપવા અને એ ચિત્રનો પ્રથમ અક્ષર ટેબલ પર મૂકેલ મૂળાક્ષર કાર્ડમાંથી શોધવા કહેવું। ત્યારબાદ ગણિત પર્યાવરણની પ્રવૃત્તિ છે સંચાની શોધ, એ વાર્તા છે એ બાળકોને કહેવી। કાતર બનાવવી એ સર્જનાત્મક પ્રવૃત્તિ છે, રંગીન કાગળમાંથી ઘડીકામ કરીને તેમાંથી કાતર બનાવતા શીખવવું। ત્યારબાદ ભાષાની પ્રવૃત્તિ છે વર્કશીટ 24, એ વર્કશીટ 24માં ફળોના ચિત્રો આપેલા છે એની બાળકોને સમજ આપવી અને ત્યારબાદ એ વર્કશીટ ભરાવી। ત્યારબાદ મેદાનની રમત છે કલર કલર, એ રમતનું પુનરાવર્તન કરાવવું। વાર્તા છે વાંદરો અને મગર। શનિવારની પ્રવૃત્તિ છે સર્કલ ટાઈમની પ્રવૃત્તિમાં ટપલી મારવી, વર્ગખંડ મુક્ત રમતમાં છે સંખ્યા કાર્ડ, ગણિત પર્યાવરણની પ્રવૃત્તિ છે જુદી જુદી વસ્તુની લંબાઈની સરખામણી,
जुदी जुदी लंबाई ना दोरा लई एक चार्ट उपर ते दोरानी लंबाई प्रमाणे बाळकोने चार्ट पेपर उपर दोरा ने गोठववा कहेवुं। सर्जनात्मक प्रवृत्तिमां छे कागळनी होळी बनावी। कागळना टुकड़ा के छापामांथी बाळकोने टुकड़ा आपवा अने तेमांथी होळी बनावता शीखववुं तेमज मार्गदर्शन आपवुं। भाषानी प्रवृत्तिमां छे अंतमां क आवता होय तेवा शब्द, जे शब्दमां अंतमां क आवतो होय तेवा शब्द बाळको पासे बोलावा, जेम के नाटक, नाक, साक, थाक। मैदानी रमत छे कलर कलर, ए कलर कलरनी रमत बाळकोने कलरनुं दृढीकरण करावा माटे आ रमत रमाडवानी छे। वार्ता छे वांदरो अने मगर, ए वांदरो अने मगरनी वार्ता बाळको पासे बोलावडावी, ए वार्तानुं पुनरावर्तन करावानुं छे ने शिक्षકે તેમાં માર્ગદર્શન આપવાનું છે। થેન્ક યુ।